नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? धोरण चार विषय गणित में आप अभ्यास कर रहा छे। गणित नी अंदर आप प्रकरण एक ईटोनी इमारत विषय अभ्यास कर रहा छे। ईटोनी इमारत नी अंदर विद्यार्थी मित्रों आप आगळना वीडियो नी अंदर जागृति नी शाला विषय चर्चा करी थी के एनी शाला में भोयतड़िया नी अंदर अलग अलग पेटर्न बनावेली थी ए पण आपणे जोई थी। तो आजना वीडियो नी अंदर विद्यार्थी मित्रों आप वधु पेटर्नों विषय चर्चा करीशुं। विद्यार्थी मित्रों अपना पाठ्य बधा पास पाठ्यपुस्तक तो है ने, अने जो हो तो बार काढ़ी ने तमे जोड़े लईने ज बेसवानुं। ज्यारे पण तमे विडियो जोता होय ने त्यारे जोड़े लईने ज बेसवानुं, अने जो ना लाव्या होय तो जेम बने एटलुं जल्दी तमे पाठ्यपुस्तक मेळवी लेशो। हवे जो अपना पाठ्यपुस्तकनी अंदर पेज नंबर त्रण उपर आपणने अलग अलग प्रकारनी ईटोनी पेटर्नना चित्रों आपेला छे। तमने देखाय छे ने बधाने के केवा अलग अलग प्रकारनी ईटोनी पेटर्नना चित्रों आपेला छे? जुओ कनी अंदर आपणे जोईए कनी अंदर केवी प्रकारनी ईटो गोठवेली छे, पछी खनी अंदर जुओ केवा प्रकारनी ईटो गोठवेली छे, ध्यानथी जुओ शांतिथी। हवे घनी अंदर केवी क्रॉसमां ईटो गोठवेली देखाय छे बधाने? पछी घनी अंदर जुओ पहेला आड़ी ईटो गोठवी छे, पछी ऊभी ईटो गोठवी छे, केवी रीते ईटोनी गोठवणी करेली छे, ईटोनी पेटर्न भात डिजाइन बनावेली छे। जेनी अंदर जुओ पहेला वच्चे वर्तुळमां थोड़ी ईटो मूकी छे, अने पछी केवी केवा प्रकारनी सरस मजानी डिजाइन बनावेली देखाय छे ने बधाने? हवे छनी अंदर पण अहीं आपणने क्रॉसमां ईटो मूकी छे, देखाय छे बधाने? जेनी अंदर पण आपणने जुओ केवा केवा प्रकारनी ईटोनी पेटर्न જોવા મળે છે, જેની અંદર પણ કેવી સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે, તની અંદર પણ ઈંટોની મદદથી કેટલી સરસ પેટર્ન બની છે, થની અંદર જુઓ વર્તુળાકાર જેવી પેટર્ન આપણને દેખાય છે, ડની અંદર પણ આપણને અલગ પેટર્ન જોવા મળે છે। એટલે કે અહીંયા આપણને 11 પેટર્ન આપેલી છે। કેટલી પેટર્ન આપેલી છે? 11, એ પણ ખાલી ફક્ત ઈંટોની મદદથી અલગ અલગ ડિઝાઇન આપણને અહીંયા જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ ડિઝાઇનને આધારે આપણે કેટલાક પ્રશ્નો વિશે ચર્ચા કરીએ। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે પહેલો પ્રશ્ન આપણે જોઈએ, તમે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે? અહીંયા આપણને એક નંબરમાં દેખાય છે કે તમે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે, જે આપણે આગળ જોયું ને અલગ અલગ પ્રકારની પેટર્ન, એમાંથી વર્તુળાકારવાળી પેટર્ન કઈ છે? તો પેટર્ન ઠ છે, એની અંદર આપણને વર્તુળાકાર ડિઝાઇન જોવા મળે છે, દેખાય છે ને? જુઓ પહેલાં અંદર નાનું વર્તુળ દેખાય છે, પછી મોટું વર્તુળ છે, પછી એનાથી મોટું વર્તુળમાં ઈંટો ગોઠવેલી છે, એનાથી મોટા વર્તુળમાં ઈંટો ગોઠવેલી છે। એટલે કે સંપૂર્ણ જે ઈંટોની પેટર્ન બનાવેલી છે એ શેમાં બનાવેલી છે? વર્તુળાકાર ડિઝાઇનમાં। એટલે આપણે જવાબ શું આવશે? જવાબ ઠ। તો ઠની જે ઈંટોની પેટર્ન છે એ વર્તુળાકારમાં બનાવેલી છે। હવે આગળનો બીજો પ્રશ્ન વિશે ચર્ચા કરીએ, તો બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? લીટી દોરો। હવે આપણે આગળ બધી જ 11 પેટર્નો જોઈ, એની અંદર આપણને જે પેટર્નની અંદર દર્પણ ચિત્ર દેખાતું હોય એની અંદર આપણે લીટી દોરવાની છે। હવે દર્પણ ચિત્ર એટલે શું એ તો બધાને ખબર જ છે કે કોઈપણ ચિત્રની વચ્ચે આપણે દર્પણ મૂકી દઈએ તો એ દર્પણની અંદર આપણને સંપૂર્ણ ચિત્ર દેખાય। તો આપણી જે આ બધી પેટર્નો છે એમાંથી આપણો જવાબ આવશે જ। શું જવાબ આવશે? જ। જની અંદર પણ જો આપણે આવી રીતના વચ્ચે લાઈન દોરી દઈશું તો આપણને ત્યાં આપણે પછી દર્પણ મૂકીશું તો આપણને એ દર્પણ ચિત્ર જોવા મળશે। હવે આગળનો ત્રીજો પ્રશ્ન જોઈએ, હવે તમે ભોયતળિયાનો નવો નમૂનો બનાવો। તો વિદ્યાર્થી મિત્રો બધા પોતપોતાની જાતે નવો નમૂનો બનાવવાનો છે। અહીંયા જે મને ગમે છે એ મેં અહીંયા તમને ખાલી ઉદાહરણ પ્રમાણે કે આવી રીતના ડિઝાઇન પ્રમાણે તમે કોઈ પણ નમૂનો બનાવી શકો છો। આપણે આટલી બધી પેટર્નો જોઈ એમાંથી પણ તમે કોઈ પણ નમૂનો બનાવી શકો છો, અથવા તમારા મનના વિચારોને આધારે પણ તમે કોઈ પણ નમૂનો બનાવી શકો છો।
विद्यार्थी मित्रों बधाए ईट तो जोईज हशे। तो आजे आपणे ईटने आधारे केटलाक प्रश्नों विषे चर्चा करीए के जेनी अंदर ईटनी बाजुओ केटली होय छे, ईटना खूणा केटला होय छे, एनो आकार केटलो होय छे, ए बधा विषे आपणे चर्चा करीशुं। तो विद्यार्थी मित्रों सौ प्रथम आपणे आकार ईटनो आकार जोईए। आकार विषे चर्चा करीए तो ईटनो आकार तो आ ईटनी एक बाजू देखाय छे, बराबर। आ ईटनी आपणने एक बाजु देखाय छे, तो बाजू ने आधारे जोईए कि ईटनी एक बाजूनो आकार केवो छे। एक बाजूनो आकार केवो छे तो लंबचोरस, बराबर। परंतु आपणने एवुं पूछाय कि ईटनो आकार केवो छे, ईटनो आकार केवो छे, तो ईटनो आकार ए लंबघन छे। केवो छे? लंबघन छे। केम लंबघन छे? कारण के ईटनी अंदर आपणने लंबाई, पहोळाई अने ऊंचाई आपेली होय छे, बराबर। ત્રણ વસ્તુ આપેલી હોય છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એટલે એનો આકાર લંબઘન છે। એટલે કે કોઈ પણ આકારની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી હોય તો એનો આકાર લંબઘન હોય, અને ખાલી લંબાઈ અને પહોળાઈ આપી હોય તો એનો આકાર ચોરસ, લંબચોરસ, જે પ્રકારનો આકાર હોય એ પ્રકારનો આપણે આકાર કહી શકીએ। પરંતુ આની અંદર ઈંટનો આકાર લંબઘન છે। હવે વિદ્યાર્થી મિત્રો એની બાજુઓ વિશે ચર્ચા કરીએ। તો ઈંટની કેટલી બાજુઓ છે તો આપણે જોઈએ કે અહીંયા આપણને ઈંટની કેટલી બાજુ દેખાય છે? એક, બરાબર। આ ઈંટની એક બાજુ છે। એના પછી આપણે આગળ જોઈએ તો આ ઈંટની બીજી બાજુ છે। એના પછી જોઈએ તો આ આપણને ઈંટની ત્રીજી બાજુ દેખાય છે। એના પછી આ જોઈએ તો ઈંટની ચોથી બાજુ છે, બરાબર। હવે જો આ ચાર બાજુ થઈ ગઈ, હજુ તો બે બાજુ રહી ગઈ ને, એક અહીંયા અને એક અહીંયા। તો હવે આપણે જોઈએ તો આ જે ઈંટની બાજુ છે એ કઈ છે? પાંચમી બાજુ। અને અહીંયા આપણને ઈંટની છઠ્ઠી બાજુ આપેલી છે। એટલે કે ઈંટની અંદર કુલ કેટલી બાજુઓ હોય છે? છ બાજુઓ હોય છે। કેટલી બાજુઓ હોય છે? છ બાજુઓ હોય છે। હવે આપણે બાજુઓ વિશે સમજી ગયા, એના આકાર વિશે સમજી ગયા, હવે એના ખૂણા વિશે ચર્ચા કરીએ। તો ઈંટમાં કુલ કેટલા ખૂણા હોય છે? હવે ખૂણા વિશે ચર્ચા કરીએ ને ત્યારે ઈંટને આ રીતે જુઓ, અહીંયા પાંચ નંબરની બાજુ છે ને, ત્યાંથી જુઓ તમને કેટલા ખૂણા દેખાય છે? અહીંયાથી ગણો, ચલો કેટલા ખૂણા દેખાય છે અહીંયા? આ એક ખૂણો, આ બે ખૂણો, અહીંયા ત્રણ ખૂણો અને અહીંયા ચાર ખૂણો છે, બરાબર। હવે અહીંયા આ બાજુ ચાર ખૂણા દેખાય છે, અને હવે છઠ્ઠી બાજુ પરથી આપણે જોઈએ તો અહીંયાથી તમને કેટલા ખૂણા દેખાય છે? આ પાંચ, આ છ, આ સાત અને આ આઠ, બરાબર। થઈ ગયા ઈંટમાં કુલ કેટલા ખૂણાઓ હોય છે? આઠ। એટલે કે ઈંટની કુલ છ બાજુઓ છે અને ખૂણા આઠ છે। ઈંટનો આકાર લંબઘન છે, પરંતુ કોઈ એક બાજુનો આકાર પૂછાય તો ચોરસ કહેવાય। મિત્રો હવે આપણે આગળના પેજ નંબર, એટલે પેજ નંબર પર ચાર જઈએ, ચાર ઉપર જોઈએ તો એની અંદર આપણને કહ્યું છે કે ઈંટ કેવી રીતે દોરવી, ઈંટ કેવી રીતે દોરવી। એ માટે આપણે આગળ એક વિડીયો જોયો, એને આધારે આપણે ઈંટોની બાજુ, ઈંટોનો આકાર અને ઈંટોના ખૂણા વિશે માહિતી મેળવી। હવે એને આધારે આપણે કેટલાક પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આપણને કહ્યું છે કે આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટો દર્શાવેલ છે। તમને દેખાય છે? બે ઈંટો, બે સરખા પ્રકારની ઈંટો દેખાય છે। હવે એને આધારે આપણે જોઈએ કે આપેલ એક ચિત્રમાં આપણને ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ। તો ક્યાં છે? આ ચિત્રની અંદર આપણે ફક્ત એક બાજુ જોઈ શકીએ છીએ। આ જે આપણને ચિત્ર આપેલું છે એની અંદર આપણે ફક્ત એક બાજુ જોઈ શકીએ છીએ। આગળ જોઈએ તો જ્યારે બીજામાં આપણે ઈંટની ત્રણ બાજુ જોઈ શકીએ છીએ, જે ચિત્રમાં ઈંટની ત્રણ બાજુ દેખાય તેના પર વર્તુળ કરો। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા સમજાવેલું છે કે આ એક બાજુ દેખાય છે, અહીંયા આપણને એક બાજુ દેખાય છે, પછી ઉપરની આપણને બીજી બાજુ દેખાય છે અને અહીંયા આપણને એક આ
त्रीजी बाजू देखाय छे एटले के आ चित्रनी अंदर आपणने ईटनी त्रण बाजू देखाय छे। हवे आ जे त्रण बाजू देखाती होय एनी उपर आपणे वर्तुळ करीशुं। हवे आगळ आपणे जोईए तो एनी अंदर कयुं छे के एक ईटमां कुल केटली बाजुओ होय छे। विद्यार्थी मित्रों आपणे आगळ एक विडियो जोयो एनी अंदर आपणे समझी गया, बधाने याद छे ने के ईटमां कुल केटली बाजुओ होय छे, बराबर समझ्या हता ने, बराबर जोयुं हतुं ने। तो चलो बोलो, तमारे ज बोलवानुं छे के ईटमां कुल केटली बाजुओ छे। बोलो चलो, केटली बाजुओ छे, केटली बाजुओ छे? सरस, वेरी गुड। कोण बोल्युं? सरस। हं बधा ध्यान आपजो। हं तो ईटमां कुल छ बाजुओ छे। केटली बाजुओ छे? छ बाजुओ छे। हवे बीजो प्रश्न आपणे जोईए कि कोई एक बाजू चौरस छे। आपणे ईट जोईए तो एमांथी कोई एक बाजू आपणने चौरस देखाय, तो ईटमां कोई पण बाजू चौरस नथी। ईटनी अंदर कोई पण बाजू चौरस नथी, तो आपणो जवाब आवशे ना, कि ईटमां कोई बाजू चौरस नथी। हवे एनी आगळनो प्रश्न छे विद्यार्थी मित्रों કે ઈંટની સૌથી નાની બાજુ દોરો। હવે સૌથી નાની બાજુ આપણે ઈંટની જોઈ ને કે ચાર બાજુઓ સૌથી મોટી છે અને બીજી બે બાજુઓ છે કેવી છે, નાની છે। તો આપણે નાની બાજુ દોરીએ, બરાબર। તો આ ઈંટની કેવી બાજુ છે? નાની બાજુઓ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાનથી તમે વિડીયો જોયો ને, બધાને ખબર પડી ને, ના ખબર પડે ને તો ફરી એકવાર વિડીયો જોઈ લેવાનો। હવે આજનું આપણે ગૃહ કાર્ય વિશે ચર્ચા કરીએ। વિદ્યાર્થી મિત્રો, આજના ઘરકામની અંદર તમારે તમારી મનપસંદ ભોયતળિયાનો નમૂનો બનાવવાનો છે। તમને જેવો ગમે એવો ભોયતળિયાનો નમૂનો તમારી ઘરકામની નોટમાં સરસ મજાનો દોરજો હો, અને એ નમૂનો બનાવજો। એ આજનું તમારું હોમવર્ક છે।